હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. સૌ પ્રથમ 500 ગ્રામ ભીંડા લઈને વચ્ચેથી કાપી લઈશું. અગર ભીંડા મોટા હોય તેના 2 ટુકડા કરીને વચ્ચેથી કાપ મૂકી દઈશું. હવે 1 બાઉલમાં ગ્રાઇન્ડ કરેલું સૂકું કોપરું લઈને એમાં 1 ટીસ્પૂન હળદર, 1.5 ટીસ્પૂન ધાના જીરું, 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1.5 ટીસ્પૂન દાળ શાકનો મસાલો અથવા ગરમ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 2 સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. ભીંડામાં ભરવા માટેનો મસાલો તૈયાર છે. હવે આ મસાલાને ભીંડામાં ભરી દઈશું. બાકીના ભીંડા પણ આ જ પ્રમાણે તૈયાર કરી લઈશું. હવે કડાઈમાં તેલ ગરમ થયા બાદ ભરેલા ભીંડા નાખીને તેલમાં થોડા સાતળી લઈશું. હવે કડાઈને ઢાંકણ લગાવીને આ ભીંડાને સોફ્ટ થવા દઈશું. ભીંડા થોડા સોફ્ટ થયા બાદ વધેલો મસાલો ઉપરથી નાખી દઈશું. મસાલાને ભીંડામાં મિક્સ કરી લઈશું. ફરીથી એકવાર ઢાંકણ લગાવીને 2 મિનિટ સુધી રહેવા દઈશું. ભરેલા ભીંડાનું શાક ખાવા માટે તૈયાર છે.